અનિલ ભાઈ ઘણી વાર બોલતો હોય ને એટલે અમુક બહુ જાજુ ભણેલા હોય ને એમ કે તમે ચડાવી દેવાની વાતો કરો છો વીરવરથાની, હા પડકારો કરજો એટલે મને મારે એમ કેવું કે તમે હમીહાનમાં હોહો ગ્રામ ખીસડ્યું ખાઈને હોઈ જાય જો એમ, કારણ કે આ દેશનો યુવાન જો નબળો પડે તો ભારત નબળો પડી જાય એટલું નક્કી કરી લેજો. આ યુક્રેન જોઈ લો કેવી પરિસ્થિતિ થઈ છે, આપણામાં એકતા નહીં હોય ને. આપણે જ્ઞાતિઓના વાળા પાડી દીધા, પટેલનો જ્ઞાતિ તો એ ઝંડો લઈને અલગ ફરે, આ ભરવાડ તો એ ઝંડો લઈને અલગ ફરે, આ રાજપૂતો તો એ ઝંડો લઈને અલગ ફરે, આ બધા અલગ અલગ જ્ઞાતિઓના બધા ઝંડા લઈ લઈને આપણે ફરવા માંડ્યા. આપણામાં હિન્દુ તત્વની જે ભાવના હતી ભૂલાતી જાય છે, આપણે હિન્દુના દીકરા છીએ. જ્ઞાતિ મૂકી દો યાર, આ હકીકત છે. આખી જે ધંધુકામાં ઘટના બની ને, બાકી તેવડ છે યાર. તમે એનું ભેળા હોય અને છેતરીને કોઈ ઘા કરી શકે. આખી જે કિશન ભરવાડની આપણે વાતું, જે આખું જે ગુજરાત ગાંડું થયું હતું, એક બનવાની જરૂર છે. બધા યુવાનો માટે હું કાયમ કહું છું, જાહેરમાં એક બની જાઓ. જ્ઞાતિના વાળા પૂકી આપણે હિન્દુના દીકરા છીએ, આપણે ભારતના છીએ, ગુજરાતના છીએ, એનું ગૌરવ રાખો યાર. અને જો આ બુદ્ધિ નહીં આવી મારા તમારામાં તો પાઘડીનો વળ ગઢિયાની કહેવત હતી છેડે નીકળવાનો છે, એટલું નક્કી રાખજો. આજ પ્યાલી ફૂટી તો કાલ કુંજો ફૂટશે, શું કુબેરો શું સિકંદર આય ગરવ હવના તૂટશે. આજ યા છું કાલ તમારી મારી ઉપર બનવાનું છે, એટલું યાદ રાખજો. જો એકતા નહીં હોય તો એટલે મને યાદ આવ્યા કવિતા. આય હૃદય ગૌરવ ભર્યા અન રુધિર થી ધબકતા, જેના હૈયામાં લોહીના ઉકાળા નીકળતા હોય, બીજા માટે બેન દીકરી માટે ગાને ગવત્રી માટે થઈ પોતાના ધર્મ ને હિમાડા. હવે તો રાજા સહી નો રહે, પણ બોર્ડર ઉપર આપણા યુવાનો બેઠા છે. કોઈ પણ જ્ઞાતિનો ભારતનો યુવાન જે હાથમાં બંદૂક લઈને બેઠો છે ને આપણી સરહદનું રક્ષણ કરવા, એના માટે કવિ કહે છે કે જેના હૈયામાં લોહીના ઉકાળા આવે છે, જેના હૃદય ગૌરવ ભર્યા અન રુધિર થી ધબકતા, ઈ હબકી ને નો કદી હામ તજતા, ઈ થડકી નો જાય બી નો જાય. હું એક વાત કરી દઉં, આ જ્યારે તાજ ઉપર હુમલો છે ને મુંબઈમાં, ત્યારે સુખદેવભાઈ આમ તો મૂવી જેના ઉપર આખું બન્યું છે, અને એ જ્યારે આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી જ્યારે દરિયાઈ માર્ગેથી જ્યારે આવ્યા અને આખું મુંબઈ જ્યારે ધમરેળ્યું એમને, ત્યારે પોલીસ પલટને ઘેરાવો કરેલો, આમ નાકાબંધી કરેલી કસાબને પકડવા માટે, અને તેથી આપણો પોલીસ યુવાન ફરજમાં ઉભેલો. આજ પણ જેનું ટેચ્યું મુંબઈમાં સાક્ષી પૂરે છે. આ જે કવિતા છે ને એને પુરવાર બાપુ કરે છે, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની કવિતા છે ને, હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, ખબર પડી આમ ત્રાહિમામ થઈ ગયેલો, આખા મુંબઈમાં લાસુ પડવા માંડેલી, લોહી નદીઓ હાલી જતી હતી. આવો કસાબ છે કોણ, પણ પકડવો કેમ, નાકાબંધી કરેલી. અને એ નાકાબંધી જે કરેલી હતી એમાં એ કસાબની ગાડી જ્યારે આવી, ત્યારે પોલીસ યુવાન શાંતિ સુરક્ષા અને સેવાનું જેને બિરદ મળ્યું છે એ લોગો લાગેલો, અને અંદરથી આમ ઉકાળા નાખતું તો કે મારી ધરતીને ધમરોળીને વયો જાય, ખબર પડી ગઈ કે કસાબની જ ગાડી છે. હામી સાચી મટી દોટ દેન ડગલા મીંડો ફરવા ભાઈ, સરડાપ 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 કરીનો, જેટલી એની બંદૂકમાં ઠાહેલી ગોળીઓ કે સપન જે રાઇફલ હતી ને એ બધી કસાબની જે હતી હાથમાં જે રાઇફલ, એમાંથી ગોળીઓ છૂટી, ધાણી ફૂટે, અને નવરાતનો ગરબો જેવો હોય ને એવો એ તુકારામ નામનો જે પોલીસ યુવાન હતો એની છાતી ઉપર ગોળીઓ ધરબાઈ ગઈ હતી. પણ શાસ્ત્રો નહીં, જોયેલી વાત કરું, પુરાવા સાથેની બથ ભરી અને કસાબને જમીન ઉપર ધરબી માથે બેસી ગયો તો લોહીના ખોબા ફરતો હતો, ગોળીઓ લાગ્યા પછી. યાર આ જે ઉકાળા છે પોતાની માતૃભૂમિ માટે મરવાના, એની કવિ વાત કરે છે. અંદરો અંદર હગા ભાયું ભાયુંમાં તિરાડ પાડીને હામાં હામાં ધારિયા ઉપાડે ને કે તમે જીવી લીધું મથી લીધું, એને મથ્યા ન કહેવાય યાર, એ તો ખૂટલ નીતિ છે તમારી. હા, ઈમાન હોવું જોઈએ, પ્રેમ હોવો જોઈએ, એના માટે કવિ કહે છે.